गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गुजराती में आपणे गुजराती व्याकरण मित्रो शीखी रहा छे। गुजराती व्याकरण आपणो विभाग सी में 20 मार्क्स में मित्रों पूछाय छे, एमां आपणे अलंकार नो टॉपिक शुरू करेलो छे। आजे अलंकार ना आ बीजा भागनी अंदर बीजा नंबर ना अलंकार विषय आपणे डीप मा चर्चा करवाना छीए। पहला भाग नी अंदर आपणे वर्णानुप्रास अलंकार विषय सरस रीते सीखी गया, एनी व्याख्या साथे साथे एना बधा ज उदाहरणो पण मैं तमने शीखव्या हता। आजना आ भाग नी अंदर आपणे अंत्यानुप्रास अलंकार विषय जोईशु। पण मित्रों, जो अलंकार तमारे तैयार करवा होय अने बोर्ड मा तमारे अलंकार सरस रीते जो तमारे ओळखवा होय तो एनी व्याख्याओ खास तैयार करवी पड़शे। जो मित्रों, मारी शॉर्ट ट्रिको तमने अलंकार नी आवडी गई तो तमने कोई पण अलंकार पूछाय तमे इजीली कया प्रकारनो अलंकार छे शोधी अने लखी शकशो। तो चालो शुरू करिए। बीजा नंबर नो अलंकार अने ए छे मित्रों अंत्यानुप्रास अलंकार। आपणे जाणीए छीए के अलंकार ना बे प्रकार छे, एक शब्दा अलंकार अने बीजुं छे अर्था अलंकार। हवे आपणे अत्यारे शब्दा अलंकार जोई रह्या छीए अने शब्दा अलंकार ना कुल चार प्रकार छे, एक वर्णानुप्रास अलंकार, अंत्यानुप्रास अलंकार, प्रास सांकळी अलंकार अने चौथा नंबर मा यमक अथवा तो एने आपणे शब्दानुप्रास अलंकार कहीए छीए। अलंकार एटले शणगारवू, जेम आपणे सुंदर कन्याने आपणे कपडाथी घरेणाथी बरोबर शणगारीए छीए, एम अहींया कोई पण वाक्यने शब्दोथी एने शणगारवानुं छे, एने अलंकार कहेवाय। तो हवे जो अहींया शब्दा अलंकार नी व्याख्या शुं थाय, तो बरोबर तैयार करी लेजो मित्रों के कोई पण पंक्ति तमे लो अथवा कोई पण वाक्य मा शब्द द्वारा, ध्यान राखो शब्द द्वारा सुंदरता बतावामां आवे त्यारे शब्दा अलंकार बने छे। आ व्याख्या खास तैयार करवानी। शब्दा अलंकार एटले शुं? कोई पण पंक्ति के कोई पण वाक्य मां शब्द द्वारा कोई पण एवो शब्द आपणे वापरीए तो एनी सुंदरता बतावामां आवे त्यारे शब्द अलंकार बने छे। दाखला तरीके कोई पण व्यक्ति ने आपणे एने बहु वखाण करवा छे तो आपणे एने शुं कहीए छे? तू तो परी जेवो लागे, परी जेवी लागे छे। तो અહીંયા કયો શબ્દ વપરાયો જેના કારણે એની સુંદરતામાં વધારો થઈ ગયો? પરી શબ્દ। તો એ પરી એ શબ્દ જે વાપર્યો એ શબ્દ અલંકાર કહી શકાય। હવે એના કુલ અહીંયા ચાર પ્રકાર છે, એમાં આ ભાગની અંદર આપણે અંત્યાનુપ્રાસ અલંકાર વિશે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો જુઓ, અંત્યાનુપ્રાસ અલંકાર ઓળખી કેવી રીતે શકાય? તો એની વ્યાખ્યા તમને આવડતી હોય તો તમે ઈઝીલી જે તે પંક્તિ કયા પ્રકારના અલંકારની છે તમે ઈઝીલી નક્કી કરી શકો કે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ, ધ્યાન રાખજો પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ અને બંને વચ્ચે પ્રાસ સર્જાતો હોય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે। ધ્યાન રાખો, કોઈ ફરીથી કહું છું કે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ અને આ બંને શબ્દો વચ્ચે એક પ્રાસ બેસતો હોય, સંબંધ બેસતો હોય તો એવા અલંકારને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય। આવડશે મિત્રો? તો આ અંત્યાનુપ્રાસ અલંકાર ઓળખી કેવી રીતે શકાય? તો એના કેટલાક બોર્ડની એક્ઝામ માટેના અગત્યના ઉદાહરણ આપણે જોઈએ અને એ ઉદાહરણ ઉપરથી તમને આ અલંકાર સરળતાથી સમજાશે। દાખલા તરીકે પહેલું ઉદાહરણ લઈએ
આપી શું જિંદગી આવે તે આપ કરી પળમાં પસંદગી આ બે પંક્તિઓ આપણને આપેલી છે હવે આ કયો અલંકાર છે તો જુઓ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ કયો છે જિંદગી અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ પસંદગી તો અહીંયા શું કહે છે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ આ બંને શબ્દો એકબીજા સાથે બંધ બેસતા હોય દાખલા તરીકે અહીંયા તમે જોયું હશે જિંદગી અને પસંદગી બંને એકબીજાને પ્રાસ એકબીજાને સાંકળે છે એકબીજાને બંધ બેસતા આવે છે માટે આ અલંકારને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય એ જ રીતે જુઓ મૃત્યુ પછીની વાટ વિકટના બનાવજો મારા મરણમાં કોઈના આંસુ વહાવજો આ પંક્તિ આપી છે તો એમાં તમારે જોવાનું એમાં પહેલી પંક્તિનો આ છેલ્લો શબ્દ બનાવજો અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ અને એ છે વહાવજો બનાવજો વહાવજો બનાવજો વહાવજો આ બંને શબ્દો એકબીજા સાથે બંધ બેસતા ગોઠવાય છે માટે આ પંક્તિ કઈ અંત્યાનુપ્રાસ અલંકારની છે એમ કહેવાય એ જ રીતે આપણે બીજામાં અંત્યાનુપ્રાસ અલંકાર શોધીએ જામી ગઈ તરત ઘોર કરાલ રાત લાગી બધે પ્રસરવા પૂર માહી વાત તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ તો અહીંયા રાત વાત રાત વાત રાત વાત આમ બંને બંધ બેસતા છે માટે આને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય ચોથા નંબરમાં જોઈએ દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દુષ્ટ છે તો અહીંયા તરત આપણને ખબર પડે કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ એક અને છે એક અને છે આ બંને એકબીજા સાથે બંધ બેસતા છે માટે આને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય હજી પણ આપણે ઉદાહરણો જોવાના છીએ કારણ કે બોર્ડમાં આપણે એક પણ માર્ક્સ મિત્રો કપાવા દેવાનો નથી અને આ બધા જે ઉદાહરણ છે બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાયેલા છે અને એટલા માટે હું તમને વારંવાર પ્રેક્ટિસ કરાવવા માંગુ છું જેની જસોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી તો જુઓ છેલ્લા બે શબ્દો જુઓ પહેલી પંક્તિનો છેલ્લો અને બીજી પંક્તિનો છેલ્લા બે શબ્દ તો માવલડી અને ગાવલડી માવલડી અને ગાવલડી આ બંને શબ્દો કેવા છે બંધ બેસતા માટે એને કેવો કહેવાય અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છઠ્ઠા નંબરમાં જોઈએ વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પડા પરાઈ જાણે રે પર દુખ ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે તો જુઓ છેલ્લા બે શબ્દો જુઓ બંનેના જાણે રે આણે રે જાણે રે આણે રે આ બંને શબ્દો એકબીજા સાથે બંધ બેસતા ગોઠવાય છે માટે આને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય એ જ રીતે સાતમા નંબરમાં જોઈએ વણ લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે નિવાર્યા રે ભણે નરસૈયો જેનું દર્શન કરતા ભણે નરસૈયો જેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે તો અહીંયા જુઓ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ આ બંને શબ્દો જુઓ નિવાર્યા રે અને તાર્યા રે બંને એકબીજા સાથે બંધ બેસતા ગોઠવાય છે માટે આ અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કહેવાય આઠમા નંબરમાં જોઈએ જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા જેને પરમાત્મા પ્રીત રે જેને પરમાર્થમાં પ્રીત રે પરમાર્થ એટલે ભગવાન
मन वचन ने वाणी मा चाले ने रूढ़ी पाड़े एवी रीते रे रीते रे। तो पहली पंक्ति नो छेल्लो शब्द अने बीजी पंक्ति नो छेल्लो शब्द आ बन्ने शब्दो जुओ प्रीत रे रीते रे आ बन्ने बंद बेसता गोठवाय छे माटे अंत्यानुप्रास अलंकार कहेवाय। नवमा नंबर उदाहरण जोईए अंगे अंगे वहे नर्मदा स्वासोमा महीसागर स्वासोमा महीसागर अरवलीनो पिंड प्राणमा धबके छे रत्नाकर। चलो पहली पंक्ति नो छेल्लो शब्द महीसागर अने बीजी पंक्ति नो छेल्लो शब्द रत्नाकर तो बनने के बाद सजो महीसागर रत्नाकर महीसागर रत्नाकर इतने बनने शब्दों एक बीजा साथे बंद व्यस्ता कहवा माटे अंत्यानुप्रास अलंकार कहवा। दसमा नंबर में जो ये नवरात्रि में दर्भदीप नवरात्रि में दर्भदीप हूँ शत्रुंजय श्रृंग श्रृंग सूर्य मंदिरे गुंजतो हूँ धवल तेजनो भृंग। इतने जुओ पहली पहला पंक्तिनो छेल्लो शब्द अने बीजी पंक्तिनो छेल्लो शब्द श्रृंग भृंग आ बन्ने एक बीजा साथे बंद बेसता छे मित्रों एटले के अंत्यानुप्रास अलंकार कहेवाय। पण व्याख्या आवडती होय तो तमे आ अलंकार इजीली ओळखी शको अने मित्रों साचो अलंकार तमे लखीने आवशो એટલે ખાસ અલંકારોની વ્યાખ્યા તમે ખાસ તૈયાર કરજો। ત્યાર પછી છેલ્લું ઉદાહરણ લઈએ હું ગાંધીનું મમ હું જ સરદાર તણી છું હાક હાક એટલે ધાક કહેવાય હું જ સત્યનું આયુધ જેની જિંદ જેને દીદ દંગત દિગંત માં ધાક દીગ દિગંત માં ધાક દીગ દિગંત માં ધાક હું ગાંધીનું મૌન હું જ સરદાર તણી હાક હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક એટલે પહેલી પંક્તિનો છેલ્લો અક્ષર અને બીજી પંક્તિનો પણ છેલ્લો અક્ષર આ બંને શબ્દો અક્ષરની સોરી શબ્દ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો છેલ્લો શબ્દ આ બંને શબ્દો એકબીજા સાથે હાક અને ધાક આ બંને એકબીજા સાથે બંધ બેસતા છે માટે આ અલંકારને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય। ઓકે તો મિત્રો અંત્યાનુપ્રાસ અલંકારની ફરી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ કે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ અને બંને શબ્દો વચ્ચે પ્રાસ એટલે કે બંધ બેસતો સુમેળ મેળ સર્જાય ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને। ઓકે મિત્રો તો આ વ્યાખ્યા 2 થી 3 વાર લખી અને તૈયાર કરવાની છે અને આ બધું જ તમારે ગ્રામરની નોટબુકમાં આ બધા ઉદાહરણ લખી અને નીચે જવાબ જાતે શોધવાના છે। મેં જવાબ તો તમને શીખવાડી દીધા છે કામા જિંદગી પસંદગી બનાવજો વહાવજો રાત વાર એક છે માવલડી ગાવલડી જાણે રે આણે રે નિવાર્યા રે તાર્યા રે પ્રીત રે રીતે રે મહીસાગર રત્નાકર શૃંગ ભૃંગ અને હાક ધાક। તો મિત્રો આ બધા ઉદાહરણ તમારે લખવાના છે કારણ કે બોર્ડની એક્ઝામ માટે આ ઉદાહરણ ખૂબ જ અગત્યના છે। તો આ ગ્રામરનો આપણો અલંકારનો બીજો ભાગ અહીંયા પૂરો થાય છે અંત્યાનુપ્રાસ અલંકાર। નેક્સ્ટ વિડિયોમાં આપણે પ્રાસ સાંકળી અલંકાર મિત્રો ભણવાના છે તો રેડી થઈ જાઓ ત્રીજા ભાગ ટૂંક સમયમાં મળી આવશે તમને। પરંતુ મિત્રો જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો જેથી કરીને અવનવા વિડિયો
મોટા ભાગે અમે અપલોડ કરી રહ્યા છીએ જે તમારા સુધી પહોંચાડી શકાય. તો નેક્સ્ટ વિડિયોમાં પાછા ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.